ખેડાતી સમાચાર. અસામાજિક તત્વો સામે એક્શન લેવામાં આવી છે. પોલીસ પર હુમલાનો કર્યો હતો આરોપીના ઘરે પોલીસે લગાવી છે નોટિસ. મફા ભરવાડ સહિતના આરોપીઓને નોટિસ આપવામાં આવી છે. બે દિવસમાં હાજર થવા પોલીસની નોટિસ. પોલીસે આરોપીઓની ગામમાં કરી છે શોધખોળ. આરોપીઓના પરિવારની પણ પૂછપરછ કરી હોવાની જાણકારી મળી રહી છે. પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો જેને લઈને પોલીસ એક્શન બોર્ડમાં આવી. બે દિવસમાં હાજર થવા પોલીસે નોટિસ ફટકારી છે. પોલીસે આરોપીઓની ગામમાં કરી છે શોધખોળ. આરોપીઓના પરિવારની પણ પૂછપરછ કરવામાં આવી હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે. વધુ માહિતી ન્યૂઝ ઇરિન સંવાદદાતા ઉમંગ પાસેથી મેળવીશું. ઉમંગ, સમગ્ર ઘટના શું ઘટી હતી ને પોલીસ હાલમાં કઈ દિશામાં તપાસ કરી રહી છે? ચોક્કસથી વાત કરવામાં આવે તો માતર તાલુકાના લીંબાજી પોલીસ મથક વિસ્તારની અંદર ફરિયાદથી લીંબાજી વચ્ચે જે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે તે ડાયવર્ઝન પર આ વિસ્તારમાં લુક્કાગીરી કરતા અસામાજિક તત્વ મફા ભરવાડ નામના વ્યક્તિ દ્વારા પોલીસ સાથે માથાકોટ થયા ત્યારબાદ તેને પોલીસ પર ગાડી ચડાવવાનો હુમલો કરી ફરાર થયો હતો. પોલીસે તેની ધરપકડ પણ કરી હતી એના ગામ પાસે, પરંતુ અન્ય શખ્સોને બોલાવી પોલીસ પર લાકડીથી હુમલો કરી તે ભાગી ચૂક્યો હતો. સમગ્ર મામલે પોલીસ દ્વારા અત્યાર સુધીમાં 2 જેટલા ગુના દાખલ કરવામાં આવ્યા હતા અને આરોપીની શોધખોળ હાથ ધરવામાં હતી, પરંતુ આરોપીની આજે પોલીસ દ્વારા તેના ઘરે શોધખોળ હાથ ધરવામાં હતી. આરોપી ઘરે ન મળતા તેના ઘરે નોટિસ ચોંટાડી તેને 2 દિવસ હાજર થવા માટે નોટિસ પાઠવવામાં આવી છે. તેમજ જો 2 દિવસમાં હાજર નહીં થાય તો વધુ કાર્ય હાથ ધરવા માટે પોલીસે અત્યારે તેના પરિવાર સાથે સૂચના આપી છે. આભાર સમગ્ર માહિતી બદલ. તો મફા ભરવાડ સહિતના આરોપીઓને નોટિસ આપવામાં આવી છે. 2 દિવસનો સમય, 24 કલાકથી વધુનો સમય આપવામાં આવ્યો છે. અન્ય મહત્વના સમાચાર. રાજ્યમાં ભેખડ ધસવાની અલગ અલગ ઘટનાઓ બની છે. સુરત, ગાંધીનગર અને બનાસકાંઠામાં ઘટના ઘટી હોવાની જાણકારી છે. અલગ ઘટનામાં 2 લોકોના મોત થયા છે. ભેખડ ધસવાની ઘટનામાં કુલ 7 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની પણ જાણકારી છે. તો 3 દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. સુરતમાં ભેખડ ધસી પડતા શ્રમિકનું મોત થયું. પાસોદરા કન્સ્ટ્રક્શન સાઇટ પર શ્રમિકોનું મોત થયું છે. ભેખડ ધસી પડતા 3 શ્રમિકો દટાયા હતા. આમરેજ, અનવા, સરથાણા ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચ્યું છે. ફાયર વિભાગે ફસાયેલા શ્રમિકોનું રેસ્ક્યુ કર્યું. ઇજાગ્રસ્ત 1 શ્રમિકે તોડ્યો છે. ભેખડ ધસી પડતા શ્રમિકોમાં મચી હતી નાસભાગ. માટી નીચે દટાયેલા શ્રમિકોને બહાર કઢાયા હતા. હાલ અન્ય 2 શ્રમિકોની હોસ્પિટલમાં સારવાર ચાલુ છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ તરફ ગાંધીનગરથી કુડાસન કન્સ્ટ્રક્શન સાઇટ ખાતે ભેખડ ધસી પડતા 2 દબાયા. આસપાસના લોકોએ 1 વ્યક્તિને માટીમાંથી જીવતો બહાર કાઢ્યો. અન્ય 1 શ્રમિકનું મોત થયું. 40 વર્ષીય શ્રમિક મંટુ યાદવનું મોટી સંખ્યામાં ત્યાં આગળ માટી તેમના પર પડવાને કારણે નિપજ્યું છે મોત. બોસ્કી સનલાઇટ સ્કીમમાં માટી નીચે 2 શ્રમિકો દટાયા હતા. ઇન્ફોસિટી પોલીસે હાથ ધરી છે કાર્યવાહી. આ તરફ બનાસકાંઠાના છાપી નજીક બ્રિજની કામગીરી દરમિયાન બની ઘટના. લોખંડના સળિયા મજૂરો ઉપર પડતા મજૂરો દટાયા. 4 જેટલા મજૂરો દટાતા લોકોએ બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડ્યા. 1 મજૂર વધુ ગંભીર હાલતમાં છે. તમામ મજૂરોને સિદ્ધપુર સિવિલમાં સારવાર અર્થે ખસેડાયા છે. અને મહત્વના સમાચાર. સક્કરબાગ ઝૂમાં સિંહે કર્યો હુમલો. હંગામી કર્મી ધીરુ ટુંડિયા પર હુમલો કરવામાં આવ્યો છે. પાંજરું સાફ કરતી વખતે બની છે આ ઘટના. પાંજરું અકસ્માતે ખુલ્લું રહી જતા સિંહે હુમલો કરી દીધો છે. સિંહના હુમલામાં કર્મીને સામાન્ય ઈજા પહોંચી હોવાની જાણકારી છે. સકરબાગ ઝૂથી મહત્વના અને મોટા સમાચાર કે જ્યાં આગળ એક કર્મી જે હતા સકરબાગ ઝૂના તે પાંજરું સાફ કરવા માટે ગયા હતા. એ દરમિયાન સિંહે હુમલો કરી દીધો છે. અકસ્માતે આ પાંજરું ખુલ્લું રહી ગયું હતું જેના કારણે સિંહે હુમલો કર્યો હોવાની હાલમાં પ્રાથમિક જાણકારી મળી રહી છે. આ તરફ રાજકોટથી મહત્વના સમાચાર. જેતપુરમાં પેસેન્જર રિક્ષામાં આગ લાગી. રિક્ષામાં કોઈ પેસેન્જર ન હોવાથી જાનહાની ટળી હતી. આગ લાગતા રિક્ષા બળીને ખાક થઈ ગઈ. જેતપુર તરફ જતી રિક્ષામાં આગ લાગી. તો દ્રશ્યોમાં આપ જે રીતે જોઈ રહ્યા છો એક કારણ ગરમીનું પણ માનવામાં આવી રહ્યું છે. છેલ્લા 24 થી 25 દિવસમાં અનેક આગની ઘટનાઓ બની છે જેમાં અનેક જગ્યાએ મુખ્ય કારણ ગરમીના કારણે એન્જિનમાં થતી તકલીફ માનવામાં આવી રહી છે. અનેક જગ્યાએ ગાડીની અંદર, ટુ વ્હીલરની અંદર અને હવે રિક્ષાની અંદર પણ આગ લાગ્યાની ઘટના બની છે.
તો રાજકોટથી સમાચાર, ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડનો મામલો મહાનગરપાલિકાના અધિકારીઓ સામે નોંધાયો હતો ગુનો. આરોપી અધિકારીઓને કોર્ટમાં રજૂ કરાયા. મહાનગરપાલિકાના પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર એમડી સાગઠિયા કોર્ટમાં રજૂ. સસ્પેન્ડેડ સ્ટેશન ફાયર ઓફિસર રોહિત વિગોરા પણ રજૂ કરાયો. એટીપીઓ મુકેશ મકવાણા, સસ્પેન્ડેડ એટીપીઓ ગૌતમ જોશી કોર્ટમાં રજૂ. એસઆઈટી કોર્ટમાં આરોપી અધિકારીઓના રિમાન્ડની કરશે માંગ. આ તમામ એ અધિકારીઓ છે કે જેઓને અગ્નિકાંડની અંદર આરોપી બનાવવામાં આવ્યા છે, જેઓની પણ બેદરકારી રહી હતી પરમિશનથી લઈને અનેક જગ્યાએ, જેને લઈને કેસ ચલાવવામાં આવે. પહેલા ધરપકડ થઈ છે અને હવે વધુ રિમાન્ડની માંગણી કરવામાં આવશે. તો ફાયર ઓફિસરને પણ હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે વધુ રિમાન્ડ માટેની વાત કરવામાં આવી છે. ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં છેલ્લા 24 કલાકમાં અનેક અધિકારીઓની ધરપકડની અટકાયતની શરૂઆત કરવામાં આવી હતી. સૌથી વધારે મહત્વની વાત, આ તમામ લોકોએ શું સાઠગાંઠ કરી હતી, પૈસા લીધા હતા કે કેમ, આ પણ મહત્વના મુદ્દાઓ ચર્ચામાં રહ્યા છે. કારણ કે અનેક લોકોએ કહ્યું હતું કે એનઓસીથી લઈને એક કામ માટે પૈસા અધિકારીઓને આપવા પડે, જેના કારણે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય છે. હવે તે પ્રમાણેની પરિસ્થિતિ પણ જોવા મળી છે. તમામને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને વધુ રિમાન્ડની માંગણી કરવામાં આવશે. સુરતની સમાચાર, ભાજપ નેતાની ડોરમેટ્રીને સીલ કરી દેવામાં આવી છે. કોર્પોરેટર દિનેશ પુરોહિતની ડોરમેટ્રીને સીલ કરવામાં આવી છે. 116 બેડની ડોરમેટ્રી સીલ કરાઈ છે. ફાયર એનોસી કરવામાં આવી છે. અંડરગ્રાઉન્ડ ડોરમેટ્રી ઉભી કરાઈ હતી. રાજકોટ અગ્નિકાંડ બાદ કાર્યવાહી કરવામાં આવી છે. અંડરગ્રાઉન્ડ ડોરમેટ્રીને કોણે આપી પરમિશન તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે. અઘડિત ઘટના બને તો જવાબદાર કોણ, કોના છત્રછાયામાં ચાલતી હતી ડોરમેટ્રી. તો સૌથી વધારે મહત્વની વાત એ છે કે અંડરગ્રાઉન્ડ હતી, ત્યાં આગળ 116 બેડની વ્યવસ્થા કરવામાં આવી હતી. કોણે પરમિશન આપી? સૌથી પહેલા તો આખું જે આયોજન થઈ ગયું પુરોહિત લખેલી લક્ઝુરિયસ ડોરમેટ્રીનું, તેમાં સૌથી મોટો સવાલ એ પણ હતો કે અઘટિત ઘટના બને તો તેના માટે જવાબદાર કોણ રહે. આ તો અગ્નિકાંડ થયો અને ત્યારબાદ એસએમસી જાગ્યું છે. કોની છત્રછાયામાં આ ચાલતું હતું તે પણ એક સવાલ ઉભો થઈ રહ્યો છે. કોર્ટની ઘટના બાદ સુરત મનપાનું તંત્ર એલર્ટ મોડ અને ખાસ કરીને હોટલ હોસ્પિટલો સહિતની મિલકતો ફાયર સેફ્ટીના ભાવે સીલ મારવામાં આવી રહી છે. દ્રશ્યની અંદર જોઈ શકો છો કે પુરોહિત લક્ષ્ય ડોરમેટ્રી, જે ભાજપના કોર્પોરેટર દિનેશ પુરોહિતની ડોરમેટ્રી સીલ કરવામાં આવી છે. આ ડોરમેટ્રી અંદર 116 બેડની ડોરમેટ્રી સીલ થઈ ગઈ છે. એનઓસીઓ લઈને સીલ મારવામાં આવી છે. અંડરગ્રાઉન્ડની અંદર ઊભી કરવામાં આવેલી ડોરમેટ્રી અને આ અંડરગ્રાઉન્ડમાં ડોરમેટ્રી પરવાનગી આપી કોણે, એ પણ એક પ્રશ્ન ઊભો થાય છે અધિકારીઓ સામે. અને ખાસ કરીને જ્યારે આ રાજકોટ જેવી ઘટનાઓ બનતા, ઘટના જો સુરતની અંદર બનતી હોય તો આ ડોરમેટ્રીની અંદરથી માણસો કઈ રીતે બહાર નીકળી શકે, એ જ એક આ દ્રશ્યની અંદર સવાલ ઊભા થાય. અને ખાસ કરીને આ ભાજપના જે કોર્પોરેટર હોય અને અધિકારીઓ પણ દાદાગીરીથી આજ દિન સુધી આ ડોરમેટ્રી ચાલી રહી હોય એવું ચોક્કસપણે દ્રશ્યો કહી જાય છે. ફાયર સેફ્ટીના અભાવને કારણે હાલ આ ડોરમેટ્રીને ફાયર વિભાગે સીલ કરી દીધી છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. રાજકોટ અગ્નિકાંડ બાદ દાહોદ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. સતત બીજા દિવસે પણ સીલ મારવાની કામગીરી યથાવત છે. બીજા